ఇష్టదేవ్ భగవాన్ స్వామినారాయణ్ వాళ్ళ భక్తజనం ఆది నా నవవర్షనా ప్రారంభే અમે અહીંયા 101 ભક્તો સાથે પુલાશ્રમ મુક્તિધામના દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા અમે ખૂબ ધામધૂમથી નવું વર્ષ ઉજવ્યું, મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા. પરમ પૂજ્ય આપણા ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી, સર્વે પૂજનીય સંતો અને વિદ્યાર્થીઓ અને હરિભક્તો વતી આપ સૌ કોઈને મારા નવા વર્ષના હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું. અહીંયા મહારાજા ભરતજીએ પણ તપશ્ચર્યા ખૂબ કરેલી છે અને ખાસ કરીને આપણા સૌ કોઈના સુખાકારી માટે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી વેશે રહી અને અહીંયા 2 માસ સુધી આવી ગહન ભૂમિમાં, નેપાળની પાવનકારી ભૂમિમાં તપશ્ચર્યા કરી આપણા સૌ કોઈના સુખકારી માટે ભગવાને આવું તપ કર્યું છે. આ પૃથ્વી ઉપર ભગવાનને ભગવાનના મહાપુરુષો અહીંયા પધારે છે, અનેક પ્રકારના કષ્ટો વેઠે છે. અહીંયા જે ભક્તો સાથે હતા એને સૌ કોઈને અનુભૂતિ થઈ હોય કે અહીંયા અત્યારે બધી પ્રકારની સુવિધાઓ અને સાધનો હોવા છતાંય પણ બધાને કેટલી તકલીફ ને કષ્ટ પડે છે. ત્યારે ભગવાન શ્રીહરિ એ વખતે અહીંયા જ્યારે કોઈ માનવ વસ્તી પણ નહોતી એવા સમયની અંદર અહીંયા રહી અને આપણા સૌ કોઈના હિતને માટે, આપણા સૌ કોઈના કલ્યાણને માટે, આપણા સૌ કોઈના સુખાકારી માટે ભગવાન શ્રીહરિએ અહીંયા નીલકંઠ વર્ણી વિશે તપ કરેલું છે. આપણે ભગવાન સ્વામિનારાયણનો ઉપકાર માનીએ એટલો ઓછો છે. આપણે પણ આપણા માનવ દેહમાં ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે, એ મનુષ્ય દેહ કરીને થોડા ઘણા કષ્ટો, વ્રતો, જપો વગેરે કરીને ભગવાનને પ્રસન્નતા મેળવવાને માટે પણ આપણે સૌ કોઈએ પ્રયત્નો કરવા જોઈએ. આજના પાવનકારી દિવસે ભગવાન શ્રીહરિના ચરણમાં, મુક્તિનાથ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું કે આવતું આ નવું વર્ષ આપના સૌ કોઈને માટે, આરોગ્યને માટે, વ્યવહારને માટે અને અધ્યાત્મને માટે ખૂબ સુખાકારી નીવડે એવી મુક્તિનાથ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.